ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો હવે આજે શુક્રવાર છે તો આપણે આજે ગણિત નહીં પણ સામાન્ય જ્ઞાનનો પીરિયડ તમારે છે ધોરણ 1 માં. એમાં આપણે પહેલું પાઠનો શરૂઆત કરવાની છે. પાઠનું નામ છે શરીરના ભાગ. આપણા જે શરીરના અંગો હોય એના બધાનું આમાં તમને માહિતી આપવામાં આવી છે. તો એ તમે જો તમારા આવું પાઠ્યપુસ્તક ન હોય તો તમે ખરીદી લેજો. સ્કૂલમાંથી અમે આપીએ છીએ, તો જેને ન ખરીદી કર્યા હોય ચોપડાજી લઈ જજો. હવે આપણું શરીર છે એના મુખ્ય ભાગ કેટલા હોય છે? 3, માથું, ધડ અને હાથપગ. જો એ 3 શરીરના કુલ મુખ્ય 3 ભાગ કહેવાય. એમાં આપણને 1 માથું, 1 ધડ ને 2 હાથ અને 2 પગ એવા આપણા ભાગો છે. તો શરીરને બધા શરીરનો દરેક ભાગ હોય જુદી જુદી રીતે વિવિધ રીતે પ્રકારનો આપણો બધા અલગ અલગ હોય છે ને. તો આપણે ચાલો એના માટે શીખીએ અને ભાગને ઓળખતા શીખીએ. તો આ શું છે? બાળકનું માથું જો અહીં લખેલું છે અને તમને એરો પણ આપેલો છે. આ ધડ કહેવાય, પછી આને હાથપગ કહેવાય, પછી આ પગ છે. એવી રીતે ભાગ પડ્યા 3 શરીરમાં. પછી આપણે માથા પર રંગબેરંગી ટોપી પહેરીએ છીએ અને માથામાં નીચેના ભાગમાં જો અહીં ક્યાં ક્યાં માથામાં પણ અલગ અલગ બધા કેટલા બધા અંગો છે. જો આને કહેવાય કપાળ, આને કહેવાય વાળ, આને કહેવાય નાક છે, પછી આંખ છે, પછી આને કાન કહેવાય, પછી મોઢું, પછી મોઢાની અંદર શું હોય? દાંત અને જીભ અને ઓઠ, બાર છે એ ઓઠ કહેવાય. ત્યાર પછી આપણી આ ગરદન એટલે ડોક, એ બધું માથાના ભાગમાં આવેલા છે. 3 ભાગ પડ્યા ને એમાં માથાના ભાગમાં જો કેટલા અવયવો આવ્યા છે બધાય. માથામાં મગજ હોય, આંખ હોય, કાન, મો અને ઓઠ, દાંત, જીભ. પછી આપણે આંખ વડે શું કરીએ છીએ? તો જોઈએ છીએ. અને કાન વડે શું કરીએ છીએ? સાંભળી શકીએ છીએ. તો નાક વડે શ્વાસ લઈએ છીએ, સૂંઘીએ છીએ. પછી જીભ વડે શું થાય? બોલી શકીએ છીએ અને સ્વાદ આપણે ચાખી શકીએ છીએ. પછી દાંત વડે ચાવી શકીએ છીએ અને મોઢા વડે ખાઈએ છીએ. એ બધા અહીંયા અંગોના કાર્ય છે. ત્યાર પછી જો અહીંયા હવે ધડનું શું ભાગ છે? ધડના ક્યાં ક્યાં ભાગ હોય તો એમાં છાતી, પેટ, પીઠ અને કમર. જો આ છે પીઠ એટલે વાંસો, કમર આપણા ભાગના નામ છે. આગળનો અને પાછળનો ભાગ છે ને, આગળ છાતી, પછી પેટ, એવી રીતે એના બધા અવયવો કહેવાય, ધડમાં આવેલા ભાગો. ત્યાર પછી આપણે હાથની મદદથી શું કરીએ છીએ? બધા કાર્યો કરી શકીએ છીએ. અને આપણે સવારે દૂધ પીવું હોય તો આપણે હાથનો ઉપયોગ કરવો પડે ને. એટલે હાથમાં નીચેના ભાગમાં જે હાથની નીચેનો ભાગ જે આવ્યો છે એ ખભો હાથ છે. એ પછી હાથના પણ અવયવો છે જુદા જુદા, અને કોણી કહેવાય, પછી આ કાંડું કહેવાય, પછી એમાં અંગૂઠો અને આંગળી અને હથેળી, એટલા બધા હાથના અવયવો છે. અને હવે પગના અવયવો, જો આપણે પગની મદદથી શું કરીએ છીએ? ચાલી શકીએ, દોડી શકીએ. તો એમાં પગમાં પણ કેટલાક અવયવો એના બધા ભાગ છે. સાથળ, ઘૂંટણ, પછી આ ઢીંચણ, એડી, પંજો અને ઘૂંટી, એ બધા પગના અવયવો છે. જો અહીંયા ચિત્રમાં પાસે 3 ભાગ એવી રીતે છે. પછી આખું છે ચિત્ર, જો એ તમારે લખવાનું છે. કપાળ, કાન, ખભો, કોણી, કાંડું, સાથળ, ઘૂંટણ, અને ઓળખી ઉપરથી ઉપર તમને ઓપ્શન આપ્યા છે એમાંથી કયો ભાગ કે શરીરનો છે એ ઓળખી અને તમારે આટલું પૂરું કરી લેવાનું છે. ચાલો અસ્તુ આજે આટલું રાખીએ.